સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ જનતા જનાર્દનના આશીર્વાદ સાથે શક્તિ પ્રદર્શન કરી નોંધાવી ઉમેદવારી. થરાદ બેઠક પર પરબતભાઈ પટેલે કેસરિયા માહોલ વચ્ચે ભર્યું ફોર્મ. ભાજપ મોવડી મંડળે બનાસકાંઠાની ધાનેરા બેઠક માટે માવજીભાઈ દેસાઈ તેમજ વડગામ બેઠક માટે વિજયભાઈ ચક્રવર્તી પર ઢોળ્યો પસંદગીનો કળશ. ધાનેરામાં માવજીભાઈ દેસાઈને ઉષ્માભર્યો આવકાર. વડગામ બેઠક પર મણીલાલ વાઘેલાને રિપીટ કરવાની હિલચાલ સામે ઉગ્ર આક્રોશ. કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ જ છાપી હાઈવે પર પૂતળા દહન કરી નોંધાવ્યો આકરો વિરોધ. ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ. ભીલડી પોલીસે મુડેઠા ટોલનાકા પાસેથી 10 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે 25,38,000નો મુદ્દામાલ જપ્ત કરી પંજાબી ટ્રક ચાલકની કરી ધરપકડ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીના પગલે સર્જાયેલો રાજકીય ગરમાવો પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. આજે ભાજપના 2 દિગ્ગજ ઉમેદવારોની ઉમેદવારી સાથે ભાજપ વધુ 2 બેઠકોના ઉમેદવારો જાહેર કરતા ભાજપ છાવણી કેસરિયા માહોલમાં રંગાઈ ગઈ હતી. પ્રચંડ બોલ મસ્તકો કે ઝુંડ આજ જંગ કી ઘડી કી તુંગ હાર દો आन शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. બનાસકાંઠાના સરહદી વિસ્તારની એકદમ મહત્વની ગણાતી વાવ વિધાનસભા બેઠક પર ભાજપ મોવડી મંડળે આ વખતે પણ બાહુબલી નેતા ગણાતા મંત્રી શંકરભાઈ ચૌધરીની પસંદગી કરી તેમને ફરી મેદાનમાં ઉતારતા વાવ મત વિસ્તારમાં અત્યારથી જ કેસરીયો માહોલ સર્જાઈ ગયો છે. ત્યારે આજે મંત્રી શંકરભાઈ ચૌધરીએ રીતસર શક્તિ પ્રદર્શન કરી કેસરિયા માહોલ વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. વાવ બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા મંત્રી શંકરભાઈ ચૌધરીએ આજે પોતાનું ફોર્મ ભરતા પહેલા વાવ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિશાળ સભા યોજી રીતસર શક્તિ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકારના મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી કેશાજી ચૌહાણ, ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, રાધનપુરના ધારાસભ્ય નાગરજી ઠાકુર, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, નૌકાબેન પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં યોજાયેલ આ જાહેર સભામાં હજારોની જનમેદનીએ ઉપસ્થિત રહી વાવ વિસ્તારમાં ફરી કમળ ખીલાવવા શંકરભાઈ ચૌધરીને ખુલ્લું સમર્થન આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી. આ સભામાં હકડેઠાટ ભીડ જોઈ ભાજપ અગ્રણીઓનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો. આ જાહેર સભામાં મંત્રી શંકરભાઈ ચૌધરીએ ધરણીધર ભગવાનના જયનાદ વચ્ચે મતદારોનું સમર્થન માંગ્યા બાદ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ તેમના આગવા અંદાજમાં સભાને સંબોધી કોંગ્રેસને આડા હાથે લઈ આ સરહદી વિસ્તારની કાયાપલટ માટે ફરી ભાજપ પર ભરોસો મૂકવા અપીલ કરી હતી. આ ચૂંટણી શંકરભાઈ ચૌધરી નહીં પણ વાવ મત વિસ્તારના લોકો લડી રહ્યા હોવાનું જણાવી જિલ્લામાં ભાજપને સાર્વત્રિક આવકાર મળી રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ મંત્રી શંકરભાઈ ચૌધરીના ગુણગાન ગાવામાં કોઈ કચાશ છોડી ન હતી. સાંસદ રૂપાલાએ શંકરભાઈ ચૌધરીને શિવજી સાથે સરખાવતા જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરી વાવ અને સરહદી વિસ્તાર માટે કલ્યાણકારી શિવ સ્વરૂપ છે. નર્મદા યોજનાની 10 વર્ષ જૂની મંજૂરી કોંગ્રેસે ના આપી પાપ કર્યું હોવાનું જણાવી રૂપાલાએ ઉમેર્યું હતું કે નર્મદા માટે અમે ગુજરાતના ડેલિગેશન સાથે મનમોહનસિંહને મળ્યા હતા, પરંતુ કોંગ્રેસની રાજનીતિ જ જૂઠી છે.
વાવ ખાતે વિશાળ જનસભા યોજી જનતા જનાદનના આશીર્વાદ લીધા બાદ મંત્રી શંકરભાઈ ચૌધરીએ પક્ષના મહાનુભાવો, કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે સુઈગામ પહોંચી સુઈગામના નાયબ કલેક્ટર સમક્ષ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। આ પ્રસંગે તેમને મળેલા જનસમર્થનથી ખૂબ જ ઉત્સાહિત થયેલા મંત્રી શંકરભાઈ ચૌધરીએ વાવ મત વિસ્તારમાં મતદારો આ વખતે પણ વિકાસને વધાવી લઈ ફરી કમળક્રાંતિ સર્જશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વની અંદર દેશ આગળ વધી રહ્યો છે, તે પ્રમાણે ગુજરાતના પ્રજાજનોએ એ નિર્ણય કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની 150 થી વધારે સીટો ઉપર વિજય અપાવવો। વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પણ 150 થી વધારે સીટનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો પ્રજાએ નિર્ણય કર્યો છે। આજે બનાસકાંઠા જિલ્લાની 99 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે। જે 5 વર્ષમાં પ્રજા માટે જે કામો કર્યા, એમના સુખ દુઃખના સાથી રહ્યા, એ બાબતને યાદ રાખીને પ્રજાએ આજે પ્રેમ અને લાગણી વરસાવી છે, મને એનો ઋણી બનાવ્યો છે। બનાસકાંઠાની વિવિધ વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવાનો સિલસિલો આગળ ધપી રહ્યો છે, ત્યારે થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ પણ આજે કેસરિયા માહોલ વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી। ભાજપ મોવડી મંડળે બનાસકાંઠાની થરાદ બેઠક માટે આ મત વિસ્તારના વર્તમાન ધારાસભ્ય પરબતભાઈ પટેલ પણ ફરી પસંદગીનો કળશ તોડ્યો છે। ત્યારે થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓ, પક્ષના કાર્યકરો, સમર્થકો તેમજ શુભેચ્છકોના કાફલા સાથે થરાદની નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। ઉત્સાહવર્ધક કેસરિયા માહોલ વચ્ચે આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ પરબતભાઈ પટેલે આ વખતે પણ થરાદ મત વિસ્તારના મતદારો ભાજપની પડખે ઊભા રહી પુનઃ કમળ ખીલશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મિત્રો, જ્યારે અમારા પાર્લામેન્ટરી બોર્ડે મારામાં વિશ્વાસ મૂકીને મને જે ટિકિટ આપી છે અને એનું સમગ્ર અમારું સંગઠન, સમગ્ર આ વિસ્તારના વસતા પ્રજાજનોની જે લાગણી છે અને સાથે સાથે અત્યારના દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીમાં જે વિશ્વાસ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને વિજયભાઈ રૂપાણી અને આદરણીય જીતુભાઈ વાઘાણી એ આગેવાની નીચે ચાલતી ભારતીય જનતા પાર્ટી છે સરકારમાં, એક એક પ્રજાજનને જે વિશ્વાસ છે કે જે કંઈ વિકાસ થયો છે એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, નરેન્દ્ર મોદી જ કરી શકે। એના વગર મિત્રો, ગમે તે વાતો થતી હોય, અહીં મિત્રો 100% લોકો જંગી બહુમતીથી અહીંનું કમળ એક ગાંધીનગર મૂકશે, એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ભાજપ મોવડી મંડળે બનાસકાંઠાની ધાનેરા બેઠક માટે માવજીભાઈ દેસાઈ તેમજ વડગામ બેઠક માટે વિજયભાઈ ચક્રવર્તી પર ઢોળ્યો પસંદગીનો કળશ। ધાનેરામાં માવજીભાઈ દેસાઈને ઉષ્મા ભર્યો આવકાર। વડગામ બેઠક પર મણીલાલ વાઘેલાને રિપીટ કરવાની હિલચાલ સામે ઉગ્ર આક્રોશ। કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ જ છાપી હાઈવે પર પૂતળા દહન કરી નોંધાવ્યો આકરો વિરોધ। ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ। ભીલડી પોલીસે મુડેઠા ટોલનાકા પાસેથી 10 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે 25,38,000નો મુદ્દામાલ જપ્ત કરી પંજાબી ટ્રક ચાલકની કરી ધરપકડ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોનું હજુ કોઈ ઠેકાણું પડ્યું નથી. ત્યાં આજે ભાજપે બનાસકાંઠાની વધુ 2 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે આ વખતે બનાસકાંઠાની ધાનેરા બેઠક માટે બનાસડીના વાઇસ ચેરમેન અને ડીસા બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ પર, જ્યારે વડગામ બેઠક માટે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી પર પસંદગીનો કળશ ઠોળ્યો છે. આજે બપોરે આ બંને ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થતાં ભાજપ અગ્રણીઓ, કાર્યકરો, સમર્થકો તેમજ શુભેચ્છકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને આ બંને ઉમેદવારોની પસંદગીને વ્યાપક આવકાર મળ્યો છે. ત્યારે ભાજપના ધાનેરા બેઠકના માવજીભાઈ દેસાઈ આજે બપોરે ધાનેરા આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કરી તેમને વધાવી લીધા હતા. આ પ્રસંગે ઉષ્માભર્યો આવકાર મળતા માવજીભાઈ દેસાઈનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો. સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા માવજીભાઈ દેસાઈએ આ વખતે ધાનેરા મત વિસ્તારમાં કમળ ખીલશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીએ મને ધાનેરા વિધાનસભાની અંદર ઉમેદવારી માટે ઉમેદવાર નક્કી કર્યો છે, ત્યારે આજના સમયે હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સૌ અગ્રણી કાર્યકર્તાઓ, રાષ્ટ્રના પદાધિકારીઓ, પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા અને ધાનેરા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓનો આ તબક્કે હું આભાર માનું છું. અને મને એક નાના કાર્યકરને આજે આટલી મોટી જ્યારે જવાબદારી આપી હોય ત્યારે હું હંમેશો
સત્ય અને નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી ધાનેરા વિધાનસભા ક્ષેત્ર છે, ક્ષેત્રનું સારી રીતે કામ થાય અને જે બાકી રહી ગયેલા વિકાસના કામો છે એ આવનારા સમયની અંદર વેલ્યુ એડિશનના કામો છે, નાની મોટી ઇન્ડસ્ટ્રીઝના કામો છે, આવા જે પણ કામો પેન્ડિંગ છે કામો કરવાનો અમારું સૌ કાર્યકર્તાઓનું અગ્રેસિવ રહીશું અને બાકીના જે કામો છે એ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ સૌ સમાજના આગેવાનશ્રીઓ અને સૌ સમાજવાળાઓને સાથે લઈ વેપારી આલમને પણ સાથે રાખી અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની ધાનેરા વિધાનસભાની અંદર જંગી બહુમતીથી જીત થાય એવા પ્રકારના પ્રયત્નો કરીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે ધાનેરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ અને સૌ આગેવાનશ્રીઓનો કે એ લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને વિકાસમાં માનવાવાળા રહ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર હું સૌને સાથે રાખી અને આવનારા સમયની વિકાસની નવી કેડી કંડેરી અને એ દિશામાં અમે આગળ વધીશ. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે ગ્રામ પંચાયતના સરપંચનું ઉપરાણું લઈને આવેલા ટોળાએ રવિવારે ત્રણ ભાઈઓ પર ધારિયા લોખંડની પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. આ હુમલામાં એક ઈસમને કાન તથા ગળાના ઉપરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને પાલનપુર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવારથે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જેથી ગઢ પોલીસે રૂબરૂ મહેસાણા જઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઇસમની ફરિયાદના આધારે અનવરભાઈ નસીરભાઈ શેરસિયા, સાકીરભાઈ અનરવભાઈ શેરસિયા, શાહિદ મોહમ્મદભાઈ શેરસિયા, ઉમરભાઈ નસીરભાઈ શેરસિયા, અહમદભાઈ અબ્બાસભાઈ શેરસિયા, યાહ્યાભાઈ ઉમરની શેરસિયા, મોહમ્મદ નસીરભાઈ શેરસિયા, શાહિદભાઈ અયુબભાઈ નેરસિયા, સાજિદભાઈ અલ્લાઉદ્દીન માછલિયા, ઇમ્તિયાજભાઈ અનવરભાઈ શેરસિયા તેમજ ફેમુદ્દીન અયુબભાઈ રેસબિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં એક પણ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું હજુ કોઈ ઠેકાણું પડ્યું નથી, પરંતુ પક્ષના વર્તમાન ધારાસભ્યોની પુનઃ પસંદગી થવાની શક્યતાઓ પ્રવર્તી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને ફરી મેદાનમાં ઉતારવાના સંભવિત નિર્ણયનો ખુદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં જ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાની વડગામ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મણીલાલ વાઘેલાની ફરીથી પસંદગી કરવાના મામલે પણ વિરોધનો વંટોળ ઉગ્ર બની રહ્યો છે. અગાઉ મણીલાલ વાઘેરા પર ઈંડા ફેંકી તેમનો વિરોધ કરાયા બાદ આજે ચાપી હાઈવે પર પણ ખુદ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ જ મણીલાલ વાઘેલાનું પૂતળા દહન કરી મણીલાલ વાઘેલાને ફરી ટિકિટ આપવા સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન બાદ સ્થાનિક અગ્રણીઓએ આ વખતે કોઈ ટાણે મણીલાલ વાઘેલાને નહીં જ ચાલે તેવો દાવો કરી સ્થાનિક ઉમેદવાર મૂકવાની માંગ કરી હતી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ. ભીલડી પોલીસે મુડેઠા ટોલનાકા પાસેથી 10 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે 25,38,000નો મુદ્દામાલ જપ્ત કરી પંજાબી ટ્રક ચાલકની કરી ધરપકડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી,
રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222221. મોબાઈલ નંબર 9424922201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના વેડંચા ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીને માર માર્યા હોવાની ફરિયાદ બાદ અગ્રણીઓની સમજાવટથી સુખદ સમાધાન થઈ ગયું છે. પાલનપુરના વેડંચા ગામની પ્રાથમિક શાળામાં 7મા ધોરણમાં અભ્યાસ કરતા મા બાપ વિનાના નિરાધાર બાળકને શાળાના આચાર્યએ માર માર્યો હોવાની એક મહિલાએ ગત ગુરુવારે જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ લેખિત રજૂઆત કરી હતી. જોકે ગામના અગ્રણીઓની સમજાવટ બાદ બંને પક્ષોએ સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. પાલનપુર તાલુકાના ચંડીસર નજીક એક ઈસમ 3 સપ્તાહ અગાઉ પોતાના મામાના મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવી પરત ફરી રહ્યો હતો. એ વખતે મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા તેને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં 2 દિવસ બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતક પિતાએ ગઢ પોલીસ મથકે ગુરુવારે ગુનો દાખલ કરાવ્યો હતો. ગઢ પોલીસ મથકે સૂત્રોના જણાવ્યા અનુસાર કુંભલમેર ખાતે રહેતા પ્રેમજીભાઈ નાનજીભાઈ ઠાકોરનો પુત્ર સંદીપ 3 સપ્તાહ પહેલા તેના મામાનું મોટરસાયકલ લઈ ચંડીસર પેટ્રોલ ભરાવવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે ચંડીસર જાપડી માતાના મંદિર નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા સંદીપને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજતા મૃતકના પિતા પ્રેમજીભાઈ નાનજીભાઈ ઠાકોરે ગુરુવારે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીના પગલે દારૂની બદી સામે કડક બની ગયેલી પોલીસે ડીસા તાલુકાના મુંડીઠા ગામ નજીકથી દારૂનો જથ્થો ભરેલી વધુ એક ટ્રક ઝડપી લીધી છે. દિયોદરના ડીવાય એસપી પી એચ ચૌધરીની સૂચનાથી બિરડીના નવા પીએસઆઈ ડી આર પારગીએ તેમની ટીમ સાથે ગત ગુરુવારે સાંજે મુંડીઠા નજીકના ટોલનાકા પાસે સઘન વાહન ચકાસણી હાથ ધરી હતી, જે દરમિયાન ભૂસું ભરેલી હરિયાણા પાર્સિંગની ટ્રકને શંકાના આધારે આંતરી તલાશી લેતા આ ટ્રકમાંથી 10,38,000 રૂપિયાની કિંમતનું 2,535 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી વિલડી પોલીસે ટ્રક સહિત કુલ 25,38,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પંજાબના ટ્રક ચાલક ગગનદીપસિંહ શીખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 855 થી 860 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 670 થી 691, ઘઉંના 324, બાજરીના 250 થી 299, ગવારના 640 થી 722, અડદના 640 થી 774, તલના 1530 થી 1730, રાજ્યગરાના 700 થી 770,
મગફળીના 680 થી 832 તેમજ કપાસના ભાવ 880 થી 884 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 300 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 470, ઘઉંની 20, બાજરીની 243, ગવાની 334, અડદની 222, તલની 13, રાજગરાની 18, મગફળીની 13,429 બોરી તેમજ કપાસની 75 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે આંશિક તેજી જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 30,425 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 40,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 40,100 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બેઠકના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ જનતા જનાર્દનના આશીર્વાદ સાથે શક્તિ પ્રદર્શન કરી નોંધાવી ઉમેદવારી. થરાદ બેઠક પર પરબતભાઈ પટેલે કેસરિયા માહોલ વચ્ચે ભર્યું ફોર્મ. ભાજપ મોવડી મંડળે બનાસકાંઠાની ધાનેરા બેઠક માટે માવજીભાઈ દેસાઈ તેમજ વડગામ બેઠક માટે વિજયભાઈ ચક્રવર્તી પર ઢોળ્યો પસંદગીનો કળશ. ધાનેરામાં માવજીભાઈ દેસાઈને ઉષ્માભર્યો આવકાર. વડગામ બેઠક પર મણીલાલ વાઘેલાને રિપીટ કરવાની હિલચાલ સામે ઉગ્ર આક્રોશ. કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ જ છાપી હાઈવે પર પૂતળા દહન કરી નોંધાવ્યો આકરો વિરોધ. ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ. ભીલડી પોલીસે મુડેઠા ટોલનાકા પાસેથી 10 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે 25,38,000નો મુદ્દામાલ જપ્ત કરી પંજાબી ટ્રક ચાલકની કરી ધરપકડ. ધોતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.